भारतीय जलसीमा नजीक पाकिस्तान मरीने अंधाधूंध फायरिंग करता एक माछीमारनू मौत थयुं, एक इजाग्रस्त थयो छे। बोट मालिके पोरबंदरनी नवी बंदर मरीन पोलिस में हत्या ने हत्यानी कोशिशनी पाकिस्तानी मरीन कमांडो सामे फरियाद नोंधावी छे। समग्र मामले पोलिस तपास करी रही छे। फायरिंग की घटना ने लईने राजकारण गरमायुं छे तो माछीमारो भयभीत बनी गया छे। બે ટેમ્પો આવીને ખલાસી ઉપર અંધાધૂંધ ગોળી કર્યા, એમાં એક ખલાસી શ્રીધર રમેશભાઈ છે તેનું મૃત્યુ થયું, તંડેર દિલીપભાઈ છે તેને ગાલ ઉપર ગોળી લાગી છે। આ બનાવ 3-4 વાગ્યાની અંદર બન્યો હતો અને મને તંડેરનો 7 વાગે ફોન આવ્યો કે આવી રીતનો આપણી બોટમાં બનાવ બનેલો છે। ત્રીજી વખત આપણા ફિશિંગ કરતા જે ફિશરમેનો છે એના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે અને આ ત્રીજું મૃત્યુ થયું છે। અત્યાર સુધી લગભગ 1200 જેટલી બોટ આ પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સીએ પકડી અને એના કબજામાં રાખી છે અને એ છોડવાનો ઇન્કાર કરે છે અને 600 જેટલા ફિશરમેનો આજે પાકિસ્તાનની જેલમાં છે। વર્તમાન જે કેન્દ્ર સરકાર છે એણે પ્રયાસો કરવા જોઈએ। જબ વો ફિશિંગ કર રહે થે જકો કે સામને વાલી બોર્ડર પર તબ યે હાદસા હુઆ, ઉન્હોને નેટ બિછા કે રખી દી થી और फरियादी जो है अभी हमारा उसके हिसाब से 2 बोट पाकिस्तान की ओर से आई, वो जो छोटी वाली बोट होती है और एक उसके राइट साइड थी और एक वो पीछे साइड थी, वो लोग अपना जो स्टेयरिंग है वो घुमाने लगे। फिर इसी के दौरान ऐसा हुआ कि वो लोग फायरिंग करने लगे इसको रोकने के लिए और उस फायरिंग में एक खलासी की मौत हो गई।